हेलो विद्यार्थी मित्रों, बीकॉम में आपने बीडीएम एटले कि बेसिक डिसिप्लिन ऑफ मैनेजमेंट ना भाग रूपे दरेक सेमेस्टर में अलग अलग विषय भणावामां आवे छे, जेमां आपणे सेमेस्टर वन में एचआरएम एटले कि ह्यूमन रिसोर्स मैनेजमेंट कर्मचारी संचालनों अने मानव साधन संचालनों अभ्यास कर्यो। आपणे सेमेस्टर बी में एमएम એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ ભણાવવામાં આવશે, જેના સિલેબસની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું। દરેક સેમેસ્ટરની જેમ આ વખતે પણ ચાર યુનિટ અને ચારે યુનિટનો ગુણભાર સેમ રહેશે। એમાં યુનિટ વનમાં તમને માર્કેટિંગ અને બજાર માંગ ભણવાનું છે, જેમાં બી ચેપ્ટર છે। પહેલા યુનિટમાં માર્કેટિંગ અને બીજું ચેપ્ટર છે તમારું બજાર માંગ। યુનિટ ટુમાં માર્કેટિંગના મુખ્ય કાર્યોના ભાગરૂપે આપણે પહેલું ચેપ્ટર બ્રાન્ડિંગ એટલે કે માલ ઉપર નિશાની કરવી, ત્યારબાદ ચેપ્ટર ટુ કિંમત નિર્ધારણ અને ત્રીજું ચેપ્ટર જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે। ત્યારબાદ યુનિટ ત્રણમાં ગ્રાહક વર્તન અને બજાર વિભાજનના ભાગરૂપે આપણે બંને ચેપ્ટર ગ્રાહક વર્તન અને બીજું ચેપ્ટર છે બજાર વિભાજન એનો અભ્યાસ કરશું। અને ચોથું યુનિટ જેમાં બજારીય સંશોધન અને માર્કેટિંગ સંશોધનમાં આચાર સંહિતાના ભાગરૂપે આપણે બે ચેપ્ટર આપેલા છે। પહેલું ચેપ્ટર છે બજારીય સંશોધન અને બીજું છે માર્કેટિંગ સંશોધનમાં નૈતિકતાના પ્રશ્નો। આમ ચાર યુનિટ છે અને દરેક યુનિટની અંદર બે અથવા તો ત્રણ ચેપ્ટર આપેલા છે, એટલે કમ્પેર્ડ ટુ એચઆરએમ થોડો ઓછો લેન્ધી સબ્જેક્ટ કહી શકાય। હવે તમારે પહેલા યુનિટથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલ દરેક ક્વેશ્ચન ભણીશું, પણ એ પહેલાં તમારે આ સિલેબસ કવર કરવા માટે અને વધુ સ્કોરિંગ કરવા માટે યુનિવર્સિટીના 5-7 વર્ષના પેપર લઈ અને ત્યારબાદ દરેક પેપરમાં પૂછાયેલ પ્રશ્નોની સામે તે પ્રશ્ન કયા વર્ષમાં પૂછાયેલો છે એ તમારે લખી રાખવાનું છે, જેથી તમે એ ક્વેશ્ચન ભણતા હો ત્યારે તમને તૈયારી કઈ રીતે કરવી એ ખ્યાલ આવે। નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલું ચેપ્ટર માર્કેટિંગથી આપણે સ્ટાર્ટ કરીશું। થેન્ક યુ।